सरदार पटेल एज्युकेशन इंस्टीट्यूट संचालित श्री गज्जीभाई जीसुतरिया प्राथमिक शाला में आप दरेक बाल मित्रों हार्दिक स्वागत है। नमस्कार बाल मित्रों, विज्ञान धोरण आठ की अंदर नवो पाठ छ दहन अने ज्योत की माहिती आज आप मेळवशुं। सौ प्रथम वाँचे बाल मित्रों, अपने घर में उद्योग में तथा वाहनों चलावा माटे विविध प्रकार बळतण वापरीए छीए। अपना घर में वपराता केटलाक बळतणना नाम आपी सको? वेपार अने धंधा में वपराता थोड़ा बळतणना नाम आपो। वाहनों चलावा माटे क्या बळतण वपराय छे? जो बाल मित्रों, हवे पछीनो जवाब नहीं वाँचू तमने समझावे। घरनी अंदर तो के सामान्य रीते आपणे लाकड़ा वापरीए बळतण तरीके, कोळसा वापरीए, साबी तो वर्षो पहला वापरता तो खरा हाल में तो के गैस वापरीए जेमां पीएनजी छे, अमुक जग्याए सीएनजी छे, अमुक जग्याए एलपीजी छे, बराबर छे, केरोसीन छे, तेनो उपयोग थाय छे। धंधा उद्योगनी अंदर अथवा तो वाहन चलावा माटे पेट्रोल छे, डीजल छे, बराबर छे, तेनो उपयोग थाय छे। आ आखी एक लांबी यादी अपनी पास आवी शके छे। आगळ जोईए, तमे मीणबत्तीना सळગવા मतलब के दहननी घटनाथी परिचित हशो। મીણબત્તીના અને કોલસા જેવા બળતણના સળગવા વચ્ચે શું તફાવત છે? કદાચ તમારું અનુમાન સાચું છે, મીણબત્તી જોર સાથે સળગે છે જ્યારે કોલસા તેમ થતો નથી। આ જ રીતે તમે બીજા ઘણા એવા બળતણો શોધી શકશો કે જે જ્યોત વગર સળગે છે। ચાલો સળગવાની રાસાયણિક ક્રિયા અને તેમાં ઉત્પન્ન થતી જ્યોતના પ્રકારો વિશે શીખીએ। જો બાળક, આ પાઠની અંદર આપણે જ્યોતનું બંધારણ, જ્યોતના બળતણના પ્રકાર, બરાબર છે, તેના વિશે માહિતી મેળવવાની છે, દહનના પ્રકાર તે સમજવાનું છે। જો બાળકો, ઘણા બધા પદાર્થ એવા છે જે જ્યોત સાથે સળગે છે, જેમ કે મીણબત્તી છે, સ્ટવ છે, ગેસ સ્ટવ છે, બરાબર છે, અને લાકડું છે, કોલસો છે, આ દરેક વસ્તુ કેવું છે તો કે દેતવા સ્વરૂપે સળગે, તે જ્યોત ન થાય પણ સળગતું હોય। લાકડાને એટલા માટે જો ગામડામાં એની અંદર એવું કહેવામાં આવે દેતવા લેતા, બરાબર, તમે લાકડું સળગતું તમે જુઓ તો ગરમ હશે, બરાબર છે, એનાથી રસોઈ ને એવું બધું બનાવી શકાય પણ જ્યોત જેવું સળગશે નહીં। આગળ દહન શું છે એની આપણે માહિતી મેળવવાની છે। સૌથી પહેલા વાંચી ધોરણ સાતમાં કરેલી મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરો। આપણે શીખેલા કે મેગ્નેશિયમના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તથા ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે। જો બાળ મિત્રો, ધોરણ સાતની અંદર એક આપણે પ્રવૃત્તિ જોઈએ કે જેની અંદર મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે ત્યારે ઓક્સિજનની હાજરીમાં સળગે છે, એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે અને ઉર્જા ઉત્પન્ન થાય, મતલબ કે ગરમી ઉત્પન્ન થાય છે અને પ્રકાશ ઉત્પન્ન થાય છે। આગળ આવી સમાન પ્રવૃત્તિ આપણે કોલસાના ટુકડા સાથે કરી શકીએ। કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડો અને તેને મીણબત્તીની જ્યોત નજીક અથવા તો બન્સેન બર્નરની નજીક લાવો। તમે શું અવલોકન કર્યું? આપણે જોઈશું કે કોલસો હવામાં સળગે છે। આપણે જાણીએ છીએ કે કોલસો પણ હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે। જો બાળક, કોલસાને સળગાવવામાં આવે વર્ષો પહેલા, હાલમાં તો તમારામાંથી ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીએ કોલસો જોયો હશે, કોલસો સળગે ત્યારે તેમાંથી એક પ્રકારનો પ્રકાશ ઉત્પન્ન થાય, ઉર્જા ઉત્પન્ન થાય, ઉર્જા એટલે તે ગરમ લાગે। ત્રીજી વસ્તુ, કોલસો સળગતો હોય ત્યારે એક પ્રકારનો ધુમાડો ઉત્પન્ન થાય જે પ્રદૂષણ ફેલાવે અને તેને કાર્બન ડાયોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। પાસેનું ચિત્ર તમે ત્યાંથી જોશો તો તે મેગ્નેશિયમની સળગવાનું એક ઉદાહરણ આપે છે, તમારી પાઠ્યપુસ્તકમાં પણ તે વસ્તુ છે। આગળ જોઈએ, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે। પહેલી જ વ્યાખ્યા અથવા પહેલો જ પ્રશ્ન, દહન કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને તે ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન તરીકે ઓળખવામાં આવે છે। દહનની વ્યાખ્યા પૂછાશે। બીજી વસ્તુ, જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહે છે, તેને બળતણ પણ કહે છે। દહનશીલ પદાર્થ કોને કહેવાય તેવું પૂછાય અથવા બળતણ કોને કહેવાય તેવું પૂછાય? તો કે જે પદાર્થનું દહન થાય તે દરેક પદાર્થને દહનશીલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજી વસ્તુ, બળતણ એ ઘન પ્રવાહી અને વાયુ હોય છે, ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે અને ધધકતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે। જો બાળ મિત્રો, ત્રીજો પ્રશ્ન પૂછાય કે બળતણના પ્રકાર જણાવો, તો કે બળતણના ત્રણ પ્રકાર, ઘન પ્રવાહી અને વાયુ, ઘનની અંદર કોલસો લઈ લો, લાકડું લઈ લો, પ્રવાહીમાં પેટ્રોલ લઈ લો, ડીઝલ લઈ લો, કેરોસીન લઈ લો,
વાયુમાં એલપીજી લઈ લો, સીએનજી લઈ લો, પીએનજી વાયુ લઈ લો, પ્રેશરાઇઝ નેચરલ ગેસ, સીએનજીનું પૂરું નામ તો કમ્પ્રેસ નેચરલ ગેસ, એલપીજીનું પૂરું નામ તો કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, આ વાયુની અંદર સમાવેશ થાય. આટલા ફકરામાંથી ત્રણ પ્રશ્ન પૂછાય. દહન કોને કહેવાય, બળતણ કોને કહેવાય, દહનશીલ પદાર્થ કોને કહેવાય અને બળતણના પ્રકાર, આ ત્રણ પ્રશ્ન આની અંદર પૂછી શકાય. ઉપર દર્શાવેલી પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને કોલસાને દહનશીલ પદાર્થ કહે છે. ચાલો બુઝોભાઈનો એક પ્રશ્ન છે તે જોઈએ અને પહેલી બેનનો જવાબ જોશું. અમને કહેવામાં આવેલું કે ખોરાક એ આપણું શરીરનું બળતણ છે, તો સાવ સાચી વાત. બહાર મિત્રો, આપણે ખોરાક ખાઈએ તે ખોરાકનું પાચન થયા પછી ઓક્સિજનની હાજરીની અંદર શું થાય છે, તો કે તે આપણને શક્તિ પૂરી પાડે છે. એટલા માટે એવું કહી શકાય કે ખોરાક આપણા માટે શું છે, તો કે બળતણ તરીકેનું કાર્ય કરે છે. જો ખાઈએ નહીં અઠવાડિયું 10 દિવસ કે 15 દિવસ તો નબળાઈ આવી જાય, આપણે જે કામ કરવાનું હોય તે કામ કરી શકીએ નહીં. આગળ જોઈએ. જો બાળકો આ પ્રવૃત્તિમાં તમારે કરવાનું છે, તો કે અહીંયા જેટલા પદાર્થ છે, ઘણા બધા પદાર્થ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા છે, જે પદાર્થ સળગી શકે તે દરેક પદાર્થને દહનશીલ પદાર્થની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે. મતલબ સાચું કરી શકો છો અથવા હા પાડી શકો છો, બરાબર છે. જે ન સળગી શકે એની અંદર ઓલી સાઈડ હા પાડી શકો છો અથવા સાચું કરો તો પણ ચાલશે. અને અદહનશીલ પદાર્થ, તો કે જે પદાર્થ સળગી ન શકે તે દરેક પદાર્થને અદહનશીલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં તમે જુઓ તો કે લાકડું સળગી શકે એટલા માટે દહનશીલમાં લઈ લો. પછી જોઈ લો પથ્થરનો ટુકડો, તો કે ન સળગી શકે એને અદહનશીલમાં લઈ લો. બીજું જુઓ કાગળ, તો કે સળગી શકે દહનશીલમાં રાખો. લોખંડની ખીલ્લી, તો કે સળગી ન શકે એટલા માટે અદહનશીલમાં રાખો. કેરોસીન, તમે કપડાની અંદર કેરોસીન નાખો, લાકડા ઉપર કેરોસીન નાખો તો તે વસ્તુ સળગી શકે, તો તેને દહનશીલ પદાર્થની અંદર રાખી શકાય. એટલે આ રીતે તમારે વર્ગીકરણ કરવાનું છે. અને ખાસ દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થની વ્યાખ્યા પૂછાય છે. જો બાળમિત્રો 6.2 પ્રવૃત્તિની અંદર તમે જોશો કે 3 આકૃતિ આપી છે, એ, બી અને સી. એની અંદર મીણબત્તી સળગે છે. બીની અંદર, તો કે મીણબત્તી શું છે, તો કે સેત ધુમાડો ઉત્પન્ન કરે છે અને ઓલવાઈ ગઈ છે. સીની અંદર, તો કે કોઈ વસ્તુ થતી છે નહીં. જો બાળમિત્રો અહીં, તો કે મીણબત્તી ઉપર ચીમની રાખેલી છે આકૃતિ નંબર એની અંદર. એની અંદર નીચેથી પણ ઓક્સિજન મળે છે અને ઉપરથી પણ થોડો થોડો ઓક્સિજન મળે છે, જેના કારણે શું થાય છે, સમજો કે ઉપરથી ઢંકાયેલી છે ચીમની, તો નીચેથી સેજ ઓક્સિજન મળે છે જેના કારણે મીણબત્તી સળગે છે. પણ આકૃતિ બીની અંદર તમે જોશો, તો કે ગ્લાસની અંદર જેટલો ઓક્સિજન હશે તેના કારણે મીણબત્તી સળગશે અને ઓક્સિજન લઈને તે ઓળવાઈ જશે, એટલે શું થશે, ધુમાડો ઉત્પન્ન કરશે. પરંતુ આકૃતિ સીની અંદર, તો કે ઓક્સિજન ક્યાંય મળતો જ નથી, જેના કારણે મીણબત્તી સળગશે નહીં. એટલે એવું કહી શકાય કોઈ પણ પદાર્થના દહન માટે, એટલે કે સળગવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહેલી છે. ઓક્સિજન વગર કોઈ પણ પદાર્થ સળગી શકે નહીં. અહીં બુઝોભાઈને પ્રશ્ન છે, આપણે વાંચ્યું કે સૂર્ય પોતાની ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, શું તે પણ કોઈ પ્રકારનું દહન કરે છે? તો કે હા, એવું કહી શકાય કે સૂર્ય ઉપર ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. તમે આ પ્રક્રિયાઓ વિશે આગળના ધોરણમાં સમજશો. મતલબ ન્યુક્લિયર નામનો પદાર્થ છે ત્યાં, તેની પ્રક્રિયા થાય છે, પ્રોસેસ થાય છે, જેના કારણે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. આગળ જોઈએ બાળમિત્રો, તો કે 6.3 પ્રવૃત્તિ આપી છે, એ વસ્તુ તમને ખાલી સમજાવી દો બાળમિત્રો. તમે, તો કે ભાઈ કોઈ પણ પ્રકારની લાકડાનો ટુકડો છે અથવા તો પ્લાસ્ટિક છે અથવા તો કોલસો છે, તેને તમે શું કરો, તો કે સળગાવો વ્યવસ્થિત રીતે, બેતવા થાય તેવી રીતે સળગાવો. સળગાવ્યા પછી કોઈ પણ લોખંડની કે એની પ્લેટ ઉપર અથવા તો લાદી ઉપર તે લાકડાનો ટુકડો મૂકતો, સળગતો લાકડાનો ટુકડો, કોલસાનો સળગતો ટુકડો મૂકો, અને ત્યારબાદ તેની ઉપર શું કરવાનું, તો કે કાચની બરણી ઢાંકી દેવાની અથવા તો પ્લાસ્ટિકની બરણી ઢાંકી દેવાની. થોડી વાર પછી તમે જોશો, તો કે તે લાકડાનો અથવા તો કોલસાનો ટુકડો, જેને આપણે દેતવા તરીકે ઓળખવામાં આવીએ, તે સળગતો શું થઈ જશે, બંધ થઈ જશે. તેનું કારણ શું, તો કે તેનું કારણ એક જ તે બાળમિત્રો, તે પદાર્થને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે, જેના કારણે આવું થાય છે. નીચેના પ્રકરણની અંદર તમે જોયું છે, લખેલું છે કે આકૃતિ 6.3 જુઓ બાળમિત્રો. જો 6.3ની અંદર એવું લખેલું છે કે ભાઈ જેના કાપડમાં આગ લાગી હોય તેવા વ્યક્તિને ફરતે લપેટાયેલો થાંભલો,
વૈજ્ઞાનિક કારણ તરીકે પૂછાય છે કે જે વ્યક્તિને આગ લાગી હોય તેની આસપાસ ધાબળા વીંટાળવા જોઈએ, કારણ આપી સમજાવો. તો કે તેનું બહુ સામાન્ય કારણ છે બાળ મિત્રો, જે વ્યક્તિને કપડાં ઉપર આગ લાગેલી હોય તેની ઉપર બહુ ઝડપથી ભીના કરેલા ધાબળા અથવા ધાબળા ઓઢાડો તો શું થાય છે, તો કે આગ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે, જેના કારણે શું થાય છે, તો કે વ્યક્તિ દાઝેલો હોય અથવા તો આગ લાગતી હોય તે શું થાય છે, ઓલવાઈ જાય છે અને મોટો અકસ્માત ટાળી શકાય છે. એટલે જ્યારે પણ આપણા ઘરની આસપાસ આગ લાગે અથવા તો કોઈ પણ વ્યક્તિને સળગતો હોય તો તમે ધાબળા એને ઓઢાડી દો અથવા તો પાણીમાં પલાળીને, જો પાણીમાં પલાળશો તો શું થશે, તો કે ભાઈ હવાનો સંપર્ક બહુ ઝડપથી તૂટી જશે, જેના કારણે તે વ્યક્તિ દાઝશે, ઓછું દાઝશે, મોટો અકસ્માત ટળશે. આગળ વાંચ. હવે તમારા થોડા અનુભવ યાદ કરો. શું દિવાસળી તેની જાતે સળગે છે, તે કઈ રીતે સળગે છે? જો બાળમિત્રો તમે ધ્યાનથી યાદ હશે તો કે દિવાસળીને માચિસ સાથે તો બાકસ સાથે ઘસવામાં આવશે, તો તે ઘર્ષણના કારણે દિવાસળી સળગશે. આગળ વાંચ. તમે કાગળના ટુકડાને સળગાવવાનો અનુભવ કર્યો જ હશે. શું સળગતી દિવાસળી નજીક લાવતા તે સળગી ઉઠે છે? તમે કાગળ હોય, કાગળની નજીક તમે સળગતી દિવાસળી રાખો તો શું થશે, તો કે કાગળ સળગવા માંડશે. શું તમે લાકડાના ટુકડાને સળગતી દિવાસળી નજીક લાવીને સળગાવી શકશો? તો કે ના. લાકડાના ટુકડાની નજીક તમે દિવાસળી રાખશો તો ઝડપથી નહીં સળગે, સળગે કદાચ સળગે અને તો ન પણ સળગે. આગળ. શા માટે તમારે લાકડું કે કોળસો સળગાવવા માટે કાગળ કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે? તો કે તેનું એક જ કારણ છે, તે પદાર્થનું જ્વલન બિંદુ. આગળના ભાગની અંદર આપણે સમજશું જ્વલન બિંદુ કોને કહેવાય. તમે યાદ હશે કે ભાઈ પેટ્રોલની ઉપર તમે દિવસળી ચાપો તો પેટ્રોલ ઝડપથી સળગી જાય છે, પણ એ જ વસ્તુ તમે લાકડા કોલસા કે કેરોસીન ઉપર રાખશો તો ઝડપથી સળગશે નહીં. શું તમે દાવાનળ જંગલની આગ વિશે સાંભળ્યું છે? હવે પછીના પ્રકરણની અંદર આપણે જંગલની આગ વિશે વિસ્તૃત માહિતી મેળવવાની છે. આભાર બાળમિત્રો, ઘરે રહો, સુરક્ષિત.